વેલકમ બેક માય ડિયર્સ ફ્રેન્ડ્સ ચારવી કેમેસ્ટ્રી જોનમાં હું વીએમ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના એક ફરી પાછા જીઓસીના એક નવા કન્ટેન્ટ પર જઈ રહ્યા છીએ જેમ અગાઉના લેક્ચર્સની અંદર મેં તમને સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સમાં આઇસોમર્સ ફાઇન કરતા શીખવાડ્યું હતું એમ આજે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન પર આપણું એક લેક્ચર છે અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં સિલેક્ટ કરવામાં આવ્યું છે આલ્કીન કમ્પાઉન્ડ વિદ્યાર્થી મિત્રો થયું આલ્કીન અને જે ટેકનિકની જે મજા મેં તમને કરાવડાવી હતી આલ્કેન સંયોજનમાં આઈસોમર્સ ફાઇન કરવાની ટેકનિક આપીને એવી જ ટેકનિકની મદદથી આપણે ફાઇન કરીશું અહીંયા આલ્કિન સંયોજનના ફાઇન કરવાના છીએ એકદમ બેસ્ટ અને યુનિક અને આઈડિયલ પેટર્નથી હું તમને શીખવાડીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ આલ્કિન સંયોજનનું સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી રહેતી મારી ટેકનિક મુજબ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિધાઉટ સ્ટ્રકચર ડ્રો કરશો છતાં પણ તમને ખ્યાલ આવી જશે કે આલ્કિન સંયોજનની અંદર મેક્સિમમ કે મિનિમમ કેટલા મર્સ મળવાના છે એનો આઈડિયા તમને અહીંયા હંડ્રેડ પર્સન્ટ મળી જતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્સ બનવાનો છે તમારા સાયન્સ માટે વિદ્યાર્થી મિત્રો તો ખાસ જ્યારે બી લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે નોટ્સ અને પેન લઈને જે જે વસ્તુ હું તમને હિન્ટ ઓફ પોઈન્ટ કરાવડાવું છું એ પોઈન્ટ પ્લીઝ મહેરબાની કરી નોટડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો કારણ કે પોઈન્ટ જો મારી જોડે જોડે તમે કરતા જશો નોટડાઉન કરતા જશો તો ઇઝીલી તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો કે કઈ ટેકનિકનો કેવી રીતે હું કયા ઉપયોગ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તો ચલો શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો લેક્ચર્સની આજે આપણે આલ્કિન સંયોજનમાં સમઘટકતા જુઓ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અમુક જે વસ્તુ હું તમને સમજાવવા માગું છું એ ખાસ સમજી લઈએ ડાયરેક્ટ આઇસોમેરિઝમ પર આપણે જતા નથી ફ્રોમ ધ ફર્સ્ટ પહેલો પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આલ્કિન ગ્રુપને બે ભાગમાં વહેંચું છું પહેલો ભાગ મારો એ આવશે એવા આલ્કિન સંયોજન કે જેમાં નંબર્સ ઓફ કાર્બન સંખ્યા યુગ્મ હોય યુગ્મ મતલબ બે કાર્બન હોય ચાર હોય છ હોય આઠ હોય વિદ્યાર્થી મિત્રો મતલબ બેકી સંખ્યામાં કાર્બન આવતા હોય એવા સંયોજનની અંદર માની લો આઈસોમેરીઝમ પૂછાય તો કેવી રીતે ફાઇન કરવાનું સ્ટ્રક્ચર હજુ બી કહું છું ડ્રો કરવાની જરૂર નથી કારણ કે એકદમ યુનિક મેથડ છે આપણી પાસે તો આઈસોમર્સ ઇક્વલ ટુ ફક્ત તમારે આટલું ઇક્વેશન યાદ રાખવાનું છે કે આઇસોમર્સ ઇક્વલ ટુ ટુ રેસ ટુ ટુ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ વન શું યાદ રાખવાનું છે ટુ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ વન જેમાં એનનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો તો એનનો મિનિંગ થાય નંબર્સ ઓફ કાર્બન પરમાણુની સંખ્યા થાય મતલબ જે આપણે વાત કરીને વિદ્યાર્થી મિત્રો કે બેકી સંખ્યામાં કાર્બન આપેલા હોય આલ્કીનની અંદર સપોઝ માની લો ઇથિન તો બે કાર્બન થાય તો એન બરાબર બે લાગી જાય સપોઝ માન લો બ્યુટીન તો ચાર કાર્બન થાય તો એન બરાબર ચાર લાગી જશે એક્ઝિન તો છ કાર્બન ઓકે તો કાર્બન તો આવી રીતે અન બરાબર કાર્બનની સંખ્યા ચોઈસ કરવાની છે પણ માની લો આપણને એવો આઇસોમર્સ પૂછાય છે એક્ઝામની અંદર જે ડબલ્યુ નીટ બેઝ ઉપર કાં તો કોમ્પિટિટિવ બેઝની કોઈ પણ એક્ઝામ આપી રહ્યા છો અથવા એનસીઆરટી બેઝની અંદર તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો આવી શકે છે અયુગ્મ કાર્બન ધરાવતો આલ્કીન પણ આપી શકે છે મતલબ નંબર્સ ઓફ કાર્બનની સંખ્યા કે બી હોય હાલકીન સંયોજનમાં અયુગમાં મતલબ એકી સંખ્યામાં કાર્બન હોય તો એક કાર્બનની તો કોઈ વાત જ નથી કરવાની ચોઇસ થશે ત્રણ કાર્બનથી જ શરૂઆત થાય અયુગમાં મતલબ થ્રી ફાઈવ સેવન નાઇન એવા કોઈ કાર્બન છે તો અહીંયા આઇસોમર્સ ફાઇન કરવું હોય તો શું કરવાનું તો જે ટેકનિક મેં તમને યુગ્મ સંખ્યા માટે બતાવી છે એમાં થોડો ઘણો ચેન્જીસ કરી દઈએ અહીંયા ઇક્વેશન યાદ રાખવાનું છે કે આઈ ઇક્વલ ટુ મતલબ આઇસોમર્સ ઇક્વલ ટુ ટુ રેસ ટુ એન માઇનસ ટુ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે ટુ રેસ ટુ એન માઇનસ ટુ જેમાં એનનો મિનિંગ શું થશે નંબર્સ ઓફ કાર્બન પરમાણુની સંખ્યા જે આપણે અયુગમાં આપેલી હશે જો વિદ્યાર્થી મિત્રો આનું એક્ઝામ્પલ કરાવું એટલે વધારે કોન્ફિડન્સ તમને આવી જશે કે નહીં સાહેબ તમે જે ટેકનિક બતાવી તમે જે વાત કરીએ તદ્દન સો ટકા શું છે સાચી વસ્તુ છે બેસ્ટ અને એક ઇમ્પોર્ટન્ટ ટ્રેક મેથડ છે તમારી પાસે માની લો આપણી પાસે આપ્યું છે સી ટુ એચ ફોરમાં સમઘટકો શોધો મતલબ ઇથિન થાય મતલબ અહીંયા ચેક કર લો કે એન ઇક્વલ ટુ કેટલા છે ટુ મતલબ યુગ્મ સંખ્યા છે તો યુગ્મ સંખ્યા હોય તો પહેલી વસ્તુ કેટલા આઇસોમર્સ મળશે એ ફાઇન કરીએ આપણે કેટલા મળશે ચલો આઈ ઇક્વલ ટુ ઇક્વેશન શું લગાવ્યું ટુ રેસ્ટ ટુ એન માઇનસ ટુ પ્લસ વન ચલો એન ઇક્વલ ટુ ટુ લગાવો મતલબ શું થઈ જાય ટુ રેસ્ટ ટુ ટુ માઇનસ ટુ પ્લસ વન થાય ચલો ટુ રેસ્ટ ટુ ટુ માઇનસ ટુ મતલબ ટુ રેસ્ટ ટુ ઝીરો થઈ જાય ઝીરો મતલબ કેટલા થાય વન ચલો પ્લસ વન છે બાજુ હું ઉમેરતો મતલબ કેટલા આઇસોમર્સ મળશે બે સમઘટક મળે ઇથિનના કયા બે સમઘટક મળશે તો સિમ્પલ ટેકનિક મેં ડ્રો કર્યું છે અહીંયા ચેક કર લો વિદ્યાર્થી મિત્રો ઇથિનના જે બે આઇસોમર્સ બને છે એમાં નંબર ઓફ ટુ કાર્બન 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 છે એટલે વચ્ચે એક તો ડબલ બોન્ડ આવી જશે મતલબ ફોર વેલેન્સી ફિનિશ કરી દઈએ રૂલ્સ મુજબ તો બંને કાર્બનની બે બે વેલેન્સી તો ફિનિશ થઈ ગઈ ચલો તો પહેલા એક કાર્બનને બે હાઇડ્રોજન આપી દો સેકન્ડ એક કાર્બનને બે હાઇડ્રોજન આપી દો આ બની ગયું સી સી ટુ એચ ફોર અને આના બે આઇસોમર્સ આવશે પહેલું આવશે સીસ ને સેકન્ડ આવશે ટ્રાન્સ આઇસોમર્સ શું આવે સીસ અને ટ્રાન્સ જેમાં સીસ મતલબ શું થાય તો કે

આપણી પાસે એક્ઝામ્પલ છે આપણી પાસે સી ફોર એચ એટમાં આઇસોમર્સ ફાઇન કરો વિદ્યાર્થી મિત્રો નંબર્સ ઓફ કાર્બન ફોર છે મતલબ યુગમાં સંખ્યા છે મતલબ શું શું થાય 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 તો કે ક્લિયર તો બ્યુટીનમાં નંબર ઓફ આઇસોમર્સ કેટલા મળશે પેલા એ ફાઇન કરીએ ચલો ઇક્વેશનમાં કિંમત મૂકી દો ફરીથી આપણે ઇક્વેશન કેલ્ક્યુલેશન કરી લઈએ અહીંયા તો આ ઇક્વલ ટુ ટુ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ વન છે ઇક્વેશન આપણી પાસે ચલો એન ઇક્વલ ટુ ફોર મૂકી દઈએ તો અહીંયા આપણી પાસે આન્સર શું આ ફોર માઇનસ ટુ મતલબ શું થઈએ ટુ રેસ ટુ ટુ થાય ચલો ટુ રેસ ટુ ટુ મતલબ શું થાય તો કે ફોર થાય પ્લસ વન એડ ઉમેર તો ચલો તો અહીંયા ફાઈવ મતલબ બ્યુટીના નંબર્સ ઓફ આઈસોમર્સ કેટલા મળશે આપણને ફાઇવ મળશે કયા ફાઈવ આઈસોમર્સ જો અહીંયા ડ્રો કરીને પણ મેં બતાવ્યા છે પણ પ્લીઝ મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો જે ડબલ યુ નીટની એક્ઝામ આપી રહ્યા છો આઈઆઈટી બેઝ પર ક્યાંક જઈ રહ્યા છો કોઈ એમ્સ એક્ઝામ પર જઈ રહ્યા છો મતલબ ઇનશોર્ટ કોમ્પિટિટિવ બેઝ પર જઈ રહ્યા છો ત્યારે આવી ભૂલ ન કરતા સ્ટ્રક્ચર ડ્રો કરવા જશો તો મેક્સિમમ ટાઈમ લાગી જશે તે આપણી પાસે એટલો

સેકન્ડ આઇસોમર્સ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ચેનમાં જે નંબર કાર્બન ઘટાડતા જઈએ ચાર કાર્બનની ચેન છે તો એક કાર્બન ડાઉન કર દો મતલબ ત્રણ કાર્બનની ચેન આપી દો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો છે પ્રોપિન સેકન્ડ કાર્બન પર લગાવી દો ડબલ સોરી સેકન્ડ કાર્બન પર આપી દો આલ્કાઇલ ગ્રુપ ચોથો કાર્બન તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કયો આઇસોમર્સ બન્યો આપણી પાસે ટુ મિથાઇલ પ્રોપ વન એન બની ગયું તો ત્રણ આપણના આઇસોમર્સ કેવા બન્યા વિદ્યાર્થી મિત્રો ઓપન ચેનવાળા કેવા ચેનવાળા ઓપન ચેન આઇસોમર્સ મળ્યા કોના આલ્કીન ના ફોર બ્યુટીનના હવે જોઈએ ક્લોસ્ટેનવાળા કેટલા મળશે તો ક્લોસ્ટચેનની અંદર આપણી પાસે એરોમેટિક બેઝમાં કેટલા આઇસો મળશે તો પહેલું મળશે આપણી પાસે ત્રણ કાર્બનની રીંગ હોય અને એક ઉપર આલ્કાઇલ ગ્રુપ આપી દો મતલબ આ રહી ફર્સ્ટ કાર્બન પર આલ્કાઇલ ગ્રુપ જોડી દીધો તો વન મિથાઇલ પ્રોપેન બની ગયું વિદ્યાર્થી મિત્રોને સેકન્ડ બનશે આપણી પાસે સાયક્લો બ્યુટેન શું બની જાય સાયક્લો બ્યુટેન કે જેમાં પ્રોપર ફોર એંગલ છે અહીંયા ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો ફોર કાર્બન છે એવરી વન કાર્બન સાથે ટુ હાઇડ્રોજન આપી દો મતલબ શું થઈ જ સી ફોર એચ એઇટ થાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ફાઇવ આઇસોમર્સ બને છે બ્યુટીનના પણ તમારે ડ્રો કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે આટલું લોંગ ડ્રો કરવા જશો તો નહીં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પર સમય બહુ જ બગડી જશે એ ટ્રિપિકલ થઈ જશે આપણી માટે આ ટેકનિક તો ફક્ત મેં તમારા સેટિસ્ફેક્શન માટે વિદ્યાર્થી મિત્રો સમજાવી છે ફક્ત તમારે કેલ્ક્યુલેશનથી આન્સર લાવવાનો છે તો આ એક ફર્સ્ટ મેથડ થઈ ચલો નેક્સ્ટ હજુ એક એક્ઝામ્પલ પર પહોંચી આગળ એટલે વધુ અંદાજ આવી જશે હવે આપણે જેમ કાર્બન સંખ્યા યુગમાં હતી એવી વાત કરી હતી આલ્કીનમાં તો હવે અહીંયા એવા આલ્કીન સંયોજન લેશું કે જેમાં નંબર્સ ઓફ કાર્બન સંખ્યા કેવી હોય અયુગમાં અયુગમાં મતલબ એવા આલ્કીન સંયોજન કે જેમાં કાર્બન એક ઇ સંખ્યામાં હશે મતલબ કે કાર્બન ત્રણ હોય પાંચ હોય સાત હોય આવા સમયે આઇસોમર્સ ફાઇન કરવા શું થાય તો ટ્રીક મતલબ ઓલરેડી તમને ઇક્વેશન ફોર્મેટ ટેકનિક તો સમજાવી જ છે ચલો કેલ્ક્યુલેશન કરીએ વધારે ખ્યાલ આવી જશે ડિટેલમાં ચલો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા માની લો આ પૂછાયું સી થ્રી સિક્સ એટલે કે પ્રોપિનમાં માં કેટલા સમઘટકો બને જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ચલો ટ્રીક મુજબ આપણે આન્સર લાવી દઈએ પહેલા તો શોર્ટમાં શું આ કેટલા આઈસોમર્સ બનશે ઇક્વેશન શું છે આપણી પાસે આ ઇક્વલ ટુ ટુ રેસ ટુ એન માઇનસ ટુ છે ચલો એમાં એન ઇક્વલ ટુ કેટલા મૂકીશું થ્રી મૂકીશું કારણ કે પ્રોબિન વન નંબર ઓફ કાર્બન થ્રી છે ચલો કેલ્ક્યુલેશન મુજબ આન્સર લાવી દઈએ તો ટુ રેસ ટુ થ્રી માઇનસ ટુ થ્રી માઇનસ ટુ મતલબ કેટલા થઈ જશે વન થાય તો ટુ રેસ ટુ વન મતલબ કેટલા આઈસોમર્સ આવ્યા ટુ આઈસોમર્સ આવ્યા કેટલા આવ્યા ટુ તો પ્રોપિન ના બે આઈસોમર્સ બનશે કેટલા આઇસોમર્સ બનશે બે જેમાં પહેલો ખુલ્લા પ્રકારનું બંધારણ પ્રોપ વન ઇન ચેક કરી ક્લોઝ ચેન ધરાવતું મતલબ આ રહ્યું પ્રોપ એન છે આ સિવાય ત્રીજો કોઈ આઈસોમર્સ અહીંયા બનતો હોતો નથી વિદ્યાર્થી મિત્રો છે એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી આઇસોમર્સ બી ફાઇન કરવા કેવા છે ઇઝી છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો આગળ પહોંચીએ નેક્સ્ટ એક એક્ઝામ્પલ પર લઈ જાઓ તમને ચલો સી ફાઈવ એચ ટેન મતલબ પેન્ટિન થાય શું થાય પેન્ટીન તો પેન્ટિનમાં નંબર ઓફ આઈસોમર્સ કેટલા મળશે આ આપણે ફાઇન કરવાનું છે અહીંયા તો પેન્ટિનમાં આઈસોમર્સમાં કેટલા પેન્ટિનમાં કેટલા આઈસોમર્સ છે ચલો તો સી ફાઈવ વેલ્યુ લગાવો ઇક્વેશનની અંદર આઈ ઇક્વલ ટુ ટુ રેસ ટુ એન માઇનસ ટુ ચલો એન ઇક્વલ ટુ કેટલા મૂકીશું ફાઈવ તો ટુ રેસ ટુ ફાઇવ માઇનસ ટુ ચલો ફાઇવ માઇનસ ટુ મતલબ કેટલા થાય થ્રી થાય તો ટુ રેસ ટુ કેટલા આવે આપણી પાસે થ્રી ટુ રેસ ટુ થ્રી મતલબ કેટલા આઇસોમર્સ આવશે એઇટ આઇસોમર્સ આવે કેટલા આવે એઇટ જો વિદ્યાર્થી મિત્રો એટ આઇસોમર્સ કયા બી છે એ પણ હું તમને સમજાવી દઉં એઇટમાં ખાસ ધ્યાન આપજો અહીંયા ફાઇવ આઇસોમર્સ તમને ઓપન અહીંયા મળશે ઓપન ચેન અને થ્રી આઇસોમર્સ છે ક્લોઝ ચેન ધરાવતા ચાલો પહેલાં ઓપન ચેનમાં જતા રહીએ તો ફર્સ્ટ આઈસોમર્સ આવશે પેન્ટ વન ઇન છે આપણી પાસે શું આવશે પેન્ટ વન ઇન ક્લિયર જોઈ શકો છો ફર્સ્ટ કાર્બન પર જ ડબલ બોન્ડ છે સેકન્ડ એક્સપેક્ટેશન એવી કરો ફર્સ્ટ કાર્બનથી ડબલ બોન્ડ હટાવીને સેકન્ડ પર લઈ દો તો પેન્ટ વન ઇનમાંથી શું બની જાય પેન્ટ ટુ ઇન બની જાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે થ્રી એન બનાવવા જશો નહીં બનાવે વિદ્યાર્થી મિત્રો કારણ કે તમે થ્રી એન બનાવશો તો પછી ટુ એન તરફ જ કેલ્ક્યુલેશન થાય અત્યારે આપણે રાઇટ હેન્ડ સાઈડ પર ડબલ બોન્ડ મૂક્યો છે થ્રી એન બનાવો એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે આ કાર્બન પર કેલ્ક્યુલેશન કરશો ન્યૂનત્તમ કાર્બનનો નંબર મળવો જોઈએ તો પછી એ ટુમાં જ ગણાય તો પેન્ટ વન ઇન પેન્ટ ટુ ઇન આ ઓપન ચેનના બે થયા ચલો હવે જોઈએ આગળ નેક્સ્ટ કયા બને છે તો પાંચ કાર્બનની ચેન છે એને ઘટાડો ચલો વન બાય વન એક એક કાર્બન ઘટાડતો જોવાનો તો પાંચમાંથી કાર્બન કરી દીધા ચાર મતલબ ચેનમાં એક કાર્બન ઘટી ગયું ચલો સેકન્ડ કાર્બન પર આપી દો મિથાઇલ મતલબ શું બની ગયું ટુ મિથાઈલ પેન્ટ વન ઇન સોરી બ્યુટ વન ઇન બોલાશે શું બોલાય ટુ મિથાઈલ બ્યુટ વન ઇન ક્લિયર ચલો એવી રીતે ચેનની અંદર નેક્સ્ટ કોપ આવો બી આપણી પાસે બની શકે છે સેકન્ડ કાર્બન પરથી હટાવીને આલ્કાલ ગ્રુપ લાવી દો થર્ડ કાર્બન પર મતલબ આ આપણી પાસે આવીશોમર થ્રી મિથાઇલ બ્યુટ વન એન આપણો આઇસોમર્સ બનશે આ ફોર્થ આઇસોમર્સ છે આપણો ચલો એ રીતે અહીંયા ઓપન ચેનમાં પાંચમો આઇસોમર્સ કયો બનશે અહીંયા તો ફરી પાછી ચારની જગ્યાએ ત્રણ કાર્બનની ચેન કરતો મતલબ પહેલાં ટોટલ કેટલા કાર્બન હતા ચેનમાં પાંચ પાંચથી કેટલા કર્યા ચાર ચારમાંથી એક ઘટાડો મતલબ શું થાય ત્રણ ચલો ત્રણ કાર્બન સ્ટેટ ચેનમાં આવ્યા તો હવે બ્રાન્ચમાં કેટલા કાર્બન જાય તો ટોટલ ફાઇવ કાર્બન જોઈએ છીએ આપણે ત્રણ કાર્બન સ્ટેટ ચેનમાં છે તો પછી બ્રાન્ચમાં ઓબ્વિયસલી પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધશે બે બે કાર્બનની અહીંયા બ્રાન્ચ બની જશે તો જોઈ શકો છો અહીંયા આન્સર આવ્યો ટુ મિથાઇલ પેન્ટ વન ઇન તો ફાઇવ આઇસોમર્સ બન્યા આપણને ઓપન ચેન ધરાવતા હવે ક્લોઝ ચેનની વાત કરીએ તો થ્રી આઈસોમર્સ આવશે એમાં પહેલો આઇસોમર્સ છે આ રહ્યો આપણી પાસે સાયક્લો ચલો હવે આમાં બી નંબર ઓફ વન કાર્બન ચેન ડાઉન કરી નાખો મતલબ પાંચની જગ્યાએ ચાર કરી નાખો અહીંયા ને એક આપી દો બ્રાન્ચમાં અહીંયા તો જો આપણી પાસે શું આઇસોમર્સ બનશે તો આ રહ્યો આઇસોમર્સ આપણી પાસે વન મિથાઈલ સાયક્લો આ પણ પેન્ટિનનો શું છે આઈસોમર્સન લાસ્ટ હજુ બી એક કાર્બન ડિક્રિઝ કરી નાખો તો પાંચની ચેનમાંથી ચાર ને ચારની ચેનમાંથી ત્રણ કાર્બન પર આવી ગયા ક્લિયર અહીંયા તો જોઈ શકો છો આપણી પાસે આન્સર શું બને છે અહીંયા ત્રણ કાર્બન ચલો તો બ્રાન્ચમાં કેટલા જશે બે જાય તો ફર્સ્ટ કાર્બન પર આપી દો બે કાર્બનની બ્રાન્ચ મતલબ શું

ઓર્ગેનિક કેમિસ્ટ્રી હશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ હશે બાયો કેમિસ્ટ્રી મતલબ મોસ્ટ ઓફ પોર્શનને હું ટ્રેકિક પેટર્નમાં તમારી સામે મને જેમ જેમ સમય મળતો રહેશે હું તમારી માટે લાવવાનો છું વિદ્યાર્થી મિત્રોને આશા રાખું વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર્સ બી તમને ખૂબ જ ગમ્યો હશે ખાસ તમે મને આ લેક્ચર્સ તમને કેવો ગમ્યો છે એનું પ્રેડિક્શન વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કોમેન્ટની અંદર શેર કરજો જેથી મારો એક ઉત્સાહ વધશે મારો એક જુસ્સો વધશે કે નહીં સ્ટુડન્ટ્સને મેં જે વસ્તુ આપી છે અને એ સ્ટુડન્ટ્સને બહુ જ ગમે છે અહીંયાથી તો હું કંઈક કંઈક ને કંઈક નવા નવા આવા પ્રયત્નો કરતો રહીશ ને સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમારી પાસે લાવતો રહીશ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્કસ લોટ